महत्वपूर्ण समाचार से बुलेटिन की शुरुआत करिए। सूरत में उद्योगपति बैंक ने 100 करोड़ नो चूनो लगाव्यो। 100 करोड़ की लोन लेने उद्योगपति विजय शाह फरार थई गया छे। बैंक ऑफ बड़ौदा ने आ 100 करोड़ नो चूनो लगाव्यो छे। आ साथे तेमनी पत्नी कविता शाह पण विदेश भागी गया। विजय शाह हाईटेक स्वीट वोटर प्लांट कंपनी चलावतो हतो। विजय शाह परिवार साथे अमेरिका शिफ्ट थई गयो। विजय शाह विरुद्ध फरियाद नोंधाई है विविध अने कंपनी नो वधु एक डायरेक्टर सतीश अग्रवाल पण फरार छे। गांधीनगर सीबीआईए विजय शाह की तपास शुरू करी छे। सूरत इकोसेल पण संयुक्त तपास में जोतराशे। कश्यप इन्फ्रा प्राइवेट लिमिटेड ना पण 2 करोड़ रुपया बाकी छे। माहिती આપી રહ્યા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, વધુ એક એવા ઉદ્યોગપતિ સામે આવ્યા જેમણે 100 કરોડ નું ફુલેકું ફેરવ્યું છે બેંક ઓફ બરોડા બેંક નું, શું છે વધુ વિગતો? હાલ આપણે જ્યાં ઊભા છે ત્યાં આપણા સાથે ફરિયાદી ભોગવના જે કશ્યપ એન્ટરપ્રાઇઝના છે તે આપણા સાથે ઉપસ્થિત છે અને તેમની હાથમાં 3 ફોટા એ લઈને ઊભા છે, જેમાં એકનું નામ વિજય શાહ, બીજીનું નામ કવિતા શાહ હતા, પતિ પત્ની છે, જ્યારે ત્રીજો સતીશ અગ્રવાલ છે, જે કંપનીમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો ત્યાર પાછળથી એને હટાવી નાખવામાં આવ્યો હતો। ફરિયાદીથી જાણીશું એમનું શું કહ્યું છે કે તમારા 2 કરોડ કેવીથી સલવાયા અને બેંક ઓફ બરોડાના 100 કરોડનો શું મામલો છે? અમારા 2 કરોડ અમે લોકોએ વિજયભાઈ શાહને 2017-18 સોલાર, અમે લોકો સોલારનો બિઝનેસ કરતા અર્થે અમે લોકોએ એમના બિહારના એક પ્રોજેક્ટ અર્થે અમે લોકોએ સપ્લાય કર્યો હતો બિહારમાં, ત્યાંથી એમને 2017-18 કામ ચાલતું હતું એમને। પછી ત્યાં એમનો ટોટલ એ ઓર્ડર હતો, એમ વિજયભાઈને જે મળેલો ઓર્ડર 85-90 કરોડનો હતો, ત્યાં એ બ્લેકલિસ્ટ થયા, એટલે બ્લેકલિસ્ટ થયા એટલે એમના પૈસા ત્યાં સલવાયા, તો એની સામે એમણે અમારા પણ રૂપિયા આપ્યા નહીં, એટલે એ અર્થે અમે લોકોએ પછી આગળ જતા NCLT અને NCLAT ફરિયાદ કરી હતી। તો ત્યાંથી અમને ROC ડોક્યુમેન્ટને બધું ડિરેક્ટરના ડિટેલ્સ જાણવા માટે અમે લોકોએ પબ્લિક પોર્ટલ્સમાંથી અમે લોકોએ જાણ કરી ડાઉનલોડ કરતાં અમને વધુ વિગત મળી કે અમને બેંકોમાંથી પણ એમણે 100 કરોડ જેટલી લોન લીધી છે આ પ્રોજેક્ટ બતાવીને। તમારા 2 કરોડ બેંકના 100 કરોડ આ લોકો અમેરિકા પહોંચી ગયા, તમને કેવી રીતે ખબર પડી? સતીશ અગ્રવાલ ક્યાં છે અત્યારે? સતીશ અગ્રવાલનો જે મેઇન બેંકમાં જે ગેરંટર હતા લોન લીધી તે ટાઈમે, તેનું અત્યારે એમને ડિરેક્ટર પદમાંથી ફરજ મુક્ત કરીને એમને એમની જગ્યાએ બેંકના બીજા એમ્પ્લોય જે રાધેશ્યામ તિવારી છે એમનું નામ અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે, અને આ રીતે લોકો બેંકના ડિરેક્ટરને એટલે કંપનીના ડિરેક્ટરને બચાવી રહ્યા છે। સતીશ અગ્રવાલ અત્યારે સુરતમાં જ હશે, એ સુરતના જે બીજા કંપનીમાં જે મેઇન બીજા જે સ્ટેક હોલ્ડર છે નરેન્દ્રભાઈ ગર્ગ જે મોટા બિલ્ડર છે એમના ભાઈ જ થાય છે, એટલે એમના જે ભાઈ છે અને એમનું અત્યારે નામ આમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, એમને કોઈ પણ રીતે બચાવવામાં આવી રહ્યા છે। તમારી સામે છે કે વિજય શાહ અને કવિતા શાહ છે જે અમેરિકા ભાગી ગયા છે, જ્યારે સતીશ અગ્રવાલ સુરતમાં છે। આ સમગ્ર તપાસમાં સીબીઆઈએ પ્રથમ એન્ટ્રી કરી હતી, ત્યારબાદ સુરત ઇકોસેલની આ તપાસ હવે સોંપવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। વિજય શાહ અને તેમના પત્ની અને વધુ એક ડિરેક્ટર આ 3 કરોડોનું ફુલેકું ફેરવી અને ફરાર થઈ ચૂક્યા છે। સમાચારોમાં આગળ વધીશું। વડોદરામાં નશામાં ધૂત ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો, ફૂટપાથ ઉપર કાર ચડાવી શ્રમજીવીઓને કચડ્યા। બોરસદના કમલેશ મહારાજના ડ્રાઈવરે કચડ્યા શ્રમજીવીઓને। શેઠના પુત્રને કારમાં ગરબા ગ્રાઉન્ડ પર મૂકવા ગયો હતો આ ડ્રાઈવર। ઈજાગ્રસ્ત 3 શ્રમજીવીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કાર ચાલક અક્ષય સુથારને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। તો વધુ વિગત મેળવીશું, સંવાદદાતા હિરેન મોદી ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, બેફામ જે ડ્રાઇવિંગ કરવામાં આવ્યું, પૂરપાટ ઝડપે ડ્રાઈવર કાર હંકારી રહ્યો હતો, 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, શું છે વધુ સમાચાર, કોણ છે ડ્રાઈવર? અને ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરની અંદર કેટલાક સમયથી હિટ એન્ડ રનના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, અને ખાસ કરીને દારૂના નશાની અંદર ચૂર થઈને આ હિટ એન્ડ રનના બનાવ બની રહ્યા છે। એક તરફ દારૂબંધીની વાતો થાય છે તો બીજી તરફ દારૂ પણ રેડમસેલ વેચાતો જ હોય છે એવા સ્થળે ચોક્કસ અત્યારે હાલમાં। ખાસ કરીને વાત કરીએ, સોમવારે મોડી રાત્રે એટલે કે વહેલી પરોડે 3:15 વાગ્યાની આસપાસ કમલેશ શેઠ નામના જે ડ્રાઈવર માલિક હતા એમના શેઠના છોકરાને મૂકીને ગરબા ગ્રાઉન્ડ પર મૂકીને ડ્રાઈવર પરત ફરી રહ્યો હતો। અક્ષય સુથાર નામનો ડ્રાઈવર જે બોરસદ રહે છે તે પરત ફરી રહ્યો હતો, તે સમયે આજવા ચોકડી ઉપર રાત્રિ બજાર આવેલું જે કોર્પોરેશનનું ત્યાં ફૂટપાથ પર શ્રમજીવીઓ સુઈ રહ્યા હતા, ત્યાં અચાનક ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા 3 શ્રમજીવીઓની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। 3 લોકો થોડા ભેગા થયા હતા અને તાત્કાલિક ડ્રાઈવરને પકડીને ત્યાં મેથીપાક ચખાડ્યો હતો, પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો,
खास करीने वात करीए जे त्रण श्रमजीवी घायल थया हता, त्रणे त्रण ने सारवार अर्थे होस्पिटल दाखल करवामां आव्या छे। तज्ञ मिश्रा बे त्रणे त्रण ना जीव बची जवा पाम्या छे, जेने लईने पोलीस तंत्रए पण हाशकारो अनुभव्यो छे। जो कि अक्षय सुथार सामे अत्यारे कायदाकीय कार्यवाही करवामां आवी रही छे અને આગામી દિવસોમાં એના શેઠને પણ બોલાવીને તપાસ કરવાના છે કે દારૂના ક્યાંથી લાવે છે અને કેવી રીતે લાવે છે। જી અમની જી બિલકુલ જી, આભાર હિરન તમામ વિગતો બદલ। અમદાવાદના દાણી લીમડામાં અકસ્માત સર્જાયો છે। દાણી લીમડામાં ડમ્પર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા છે। ડમ્પર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ। ફિરદોસ મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો, ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દાણી લીમડામાં ડમ્પર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા। ફિરદોઝ મસ્જિદ પાસેનો આ બનાવ। ઘાયલ ચારે લોકોને અસરવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો સ્થાનિકોએ ડમ્પરના ડ્રાઈવરને દબોચીને પોલીસના હવાલે કર્યો છે। ડમ્પર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। ટ્રાફિક ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ। આવતા સપ્તાહથી વધી શકે છે ઠંડીનું જોર। રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન, રાજ્યમાં વહેલી સવારે થશે ઠંડીનો અહેસાસ। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી, તો ગઈકાલે અમદાવાદનું તાપમાન 35.01 ડિગ્રી નોંધાયું હતું। પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ અનુભવાશે, તો હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે તે હવામાન વિભાગે લગાવ્યું છે। દેશના અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ છે તે બદલાયો છે। ચક્રવાતી તોફાન તેજના કારણે કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। કેરળમાં 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ। ચેન્નઈ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા। દિલ્હી લખનૌમાં આગામી 5 દિવસ ધુમ્મસ રહેવાની શક્યતા। તો પંજાબ હરિયાણા બિહાર યુપીમાં વરસાદની શક્યતા। મણિપુર મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરામાં વરસાદની આગાહી। હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાનું યલો એલર્ટ। ચક્રવાત તેજ આજે બાંગ્લાદેશ પહોંચે તેવી શક્યતા। તેની અસરથી ઓડિશા બંગાળ કેરળમાં વરસાદ રહી શકે છે। જે તેજ વાવાઝોડું છે તેના કારણે જે મોસમનો મિજાજ છે તે બદલાઈ ગયો છે। પહેલી વખત એવું થયું છે કે 2 વાવાઝોડાનો ખતરો છે તે ભારત દેશ પર તોળાઈ રહ્યો છે। એક હમાસ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, તો હમુન વાવાઝોડાનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે, તો અન્ય તેજ વાવાઝોડાનો ખતરો છે તે પણ તોળાઈ રહ્યો છે। કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કેરળમાં 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ। ચેન્નઈ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન હાર્ટએટેકથી 36 મોત। 9 દિવસમાં હાર્ટએટેકથી 36 લોકોનો ભોગ લીધો છે હાર્ટએટેકે। સૌરાષ્ટ્રમાં 9 દિવસમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15ના મોત, અમદાવાદમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે। ગરબા રમતી વખતે કામ કરતી વખતે હાર્ટએટેક આવ્યો, સારવારનો સમય ન મળે એટલી ઝડપથી સિવિયર એટેક આવ્યો। નવરાત્રીમાં સાંજે 6 થી રાતના 2 સુધી હૃદયરોગના 766 કેસ, 9 દિવસમાં 8 કલાકના અરસામાં સરેરાશ 85 જેટલા ઇમરજન્સી કેસ, તો અમદાવાદમાં 9 દિવસ રોજના સરેરાશ 22 કોલ્સ 108ને મળ્યા હતા। અમદાવાદમાં છેલ્લાનો અર્થે સૌથી વધુ 32 કાર્ડિયાક ઇમરજન્સી સામે આવી હતી, તો ગુજરાતમાં છેલ્લાનો અર્થે હૃદયરોગ સંબંધિત 93 કોલ્સ 108ને મળ્યા હતા। નવરાત્રી દરમિયાન અનેક લોકો છે તે મોતને ભેટ્યા છે, હાર્ટએટેકના કિસ્સાઓ છે તે પણ વધી રહ્યા છે। નવરાત્રીમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, રોજબરોજ 108ને ઘણા બધા કોલ્સ છે તે આવી રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની ચર્ચા થશે। પાલનપુરમાં થયેલા બ્રિજ અકસ્માત સંદર્ભે ચર્ચા થશે। બીપીએલ કાર્ડ ધારકોને અનાજ અને તેલ વિતરણ સંદર્ભે ચર્ચા થશે। મગફળી સોયાબીન સહિત ટેકાના ભાવે ખરીદી સંદર્ભે ચર્ચા થશે। આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે। તો આજે બુધવાર છે અને કેબિનેટની બેઠક મળવાની છે, ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે જેની પર ચર્ચા થશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક છે તે મળવાની છે, તેમાં મગફળી સોયાબીન સહિતના જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેના સંદર્ભે પણ ચર્ચા વિચારણાઓ છે તે કરવામાં આવશે। આ સિવાય આગામી આયોજનો કેવા છે, નીતિગત વિષયો પર સમીક્ષા થશે, જે કઈ યોજનાઓ છે તે લાગુ કરવી, આ બધી જ બાબતો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે તે મળવાની છે। આ સિવાય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે।
तो सूरत में हजीरा गोथाण रेलवे लाइन नो विवाद, बलपूर्वक जमीन संपादन कराशे तो आंदोलन, जमीन संपादन कराशे तो खेडूतो करशे आत्मविलोपन। दामका गामे मापणी करवा गई हती टीम, मापणी करवा गयेला अधिकारी कर्मचारीओए परत फरवू पड्यू, खेडूतोना विरोधना कारणे अधिकारीओने परत फरवू पड्यू हतुं। तो सूरतथी समाचार, हजीरा अने गोथाण रेलवे लाइन नो आ विवाद छे, जो बळपूर्वक जमीन संपादन करवामां आवशे तो अमे आंदोलन करीशुं, बळपूर्वक जमीन संपादन कराशे तो खेडूतो द्वारा आत्मविलोपननी चीमकी छे ते उच्चारवामां आवी छे। दामका गामे टीम हती ते मापणी करवा गई हती, परंतु अधिकारीओए परत फरवू पड्यू हतुं।